હવે આગળ વાત કરીએ તો માઉન્ટ આબુની, માઉન્ટ આબુમાં -2 ડિગ્રી તાપમાન, જ્યારે ગુરુ શિખરમાં -5 ડિગ્રી તાપમાન જતા સર્વત્ર બરફના પળો જામ્યા. રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન અને સૌથી ઠંડા પ્રદેશ ગણાતા માઉન્ટ આબુમાં ઠંડીનું પ્રમાણ વધતા -2 ડિગ્રીએ પહોંચ્યું હોવાથી માઉન્ટ આબુની ભૂમિ પર બરફ છવાઈ ગયેલ છે. એ સિઝનમાં માઉન્ટ આબુમાં સૌથી ઠંડુ વાતાવરણ રહ્યું હતું, જ્યારે આબુની સૌથી ચોટી ગણાતા ગુરુ શિખરમાં -5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આટલી કાતિલ ઠંડીમાં તળાવના પાણીમાં પણ બરફ છવાયો હતો. આથી સહેલાણીઓ સહિત સ્થાનિક લોકો પણ ઠૂંઠવાયા હતા. આટલી ગાત્રો થીજાવતી ઠંડીમાં પણ સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને અવિશ્વસનીય દ્રશ્યો જોઈ મંત્રમુગ્ધ થઈ આનંદમાં આવી ગયા હતા અને બરફને હાથમાં લઈ અનેરો આનંદ ઉઠાવતા જોવા મળ્યા હતા. ભુજ અને જયપુરથી આવેલ સહેલાણીઓ જણાવી રહ્યા હતા કે તેઓની કલ્પનાથી પણ પેર દ્રશ્યો તેમને જોવા મળી રહ્યા છે. સવારમાં શીતલહેર ફાળતા હોટલોમાં ગોદાઈ રહેલ સહેલાણીઓ સૂરજ ઉગતાની સાથે જ માઉન્ટમાં ભ્રમણ કરવા લાગી ગયા હતા. અશોક રાણાવસિયા, ZSTV, આબુ. મેમ, આપકો માઉન્ટ આબુ કી ઇસ ગુલાબી સર્દી કા ઓર સર્દી કે બીચ મેં બરફ કો દેખ કે કૈસા લગા? બહોત અચ્છા લગ રહા હૈ, બહોત મજા આ રહા હૈ. ટેમ્પરેચર કાફી કમ હૈ યહાં પે, ઓર જૈસા કી અભી હમને દેખા કાર કે ઉપર બરફ જમ ગઈ હૈ, તો કાફી ઠંડ હૈ. ઇસ સર્દી સે બચને કે લિયે આપકે સાથ છોટા બચ્ચા ભી હૈ, બચને કે લિયે આપ ક્યા કર રહે હૈ? કપડે પહેન કે રખે હૈ ખૂબ સારે, વૂલન્સ લે આયે હૈ ઓર હોટલ્સ કે અંદર હીટર્સ વગેરા કી જરૂરત. ઇસ સર્દી કો આપ એન્જોય કર રહે હૈ? હાં જી બિલકુલ.